આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સ્વામી વિવેકાનંદજીના જન્મ જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા મોડાસા ટાઉન હોલ ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો. તેમાં મોડાસા નગરપાલિકાના કાર્યકરો મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. અરવલ્લી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, મહામંત્રી, મોડાસા શહેરના મંડળ સમિતિના પ્રમુખ તેમજ મહામંત્રી હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. મોડાસા શહેરમાં ભાજપ યુવા મોરચા દ્વારા મોડાસા નગરમાં બાઇક રેલી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અનિસ આદમ, સ્પીડ ન્યૂઝ 17, મોડાસા, અરવલ્લી. ધનસુરા તાલુકાના આરોગ્ય કર્મચારી મંડળની પ્રમુખ છું. છેલ્લા 2 વર્ષથી કેટલાય સમયથી અમે અમારી રજૂઆત લેખિતમાં પણ સરકારને આપેલી છે, તે છતાંય હજુ સુધી એનું કોઈ નિરાકરણ આવતું નથી. આ વખત અમે છેલ્લા મૂળમાં જ છીએ કે લડી લેવાનો 28 ગ્રેડ પે થવો જ જોઈએ અમારો. એ પછી અમારું આ જ નિરાકરણ હોવું જોઈએ. જે પરમાર તાલુકા આરોગ્ય કચેરી ધનસુરા, બીજા નંબરમાં હું ધનસુરા તાલુકા આરોગ્ય કર્મચારી મંડળનો પ્રમુખ છું. છેલ્લા ઘણા ટાઈમથી સરકારી અમારે જે આરોગ્ય કર્મચારીઓ છે એમનો ગ્રેડ પેનો મુદ્દો છેલ્લા 2 વર્ષથી ચગેલો છે. તેમ છતાં પણ સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવેલ નથી. બરાબર બબ્બે વાર લેખિત બાંયધરી આપવામાં આવી, તેમ છતાંય કોઈ પણ જાતનો કોઈ બેનિફિટ અમારા સરકારી કર્મચારીઓને મળેલ નથી. સરકારી કર્મચારીઓને જેવા કે અમારા લેબટેક છે, બરાબર ફાર્માસી, MPHW, FHW, હવે સ્ટાફ નર્સ બી જોઈન્ટ અંદર થયેલા છે. તો આ વખતનો અમારો હડતાલનો મેઇન મુદ્દો અમારો 2800 ગ્રેડ પે છે. બરાબર જો સુધી ગ્રેડ પે ના મળે ત્યાં સુધી અમારે કોઈ પણ જાતની હડતાલ સમેટવાની નથી. બીજા નંબરની અંદર વાત કરું તો બીજા રાજ્યોની અંદર ઘણું બધું ક્વોલિફિકેશન 10/12 અને 2400 ગ્રેડ પે, 2800 ગ્રેડ પે સર, મને અમારે પહેલાંથી 1900 ગ્રેડ પે મળે છે. એના માટે અહીંયા મુખ્ય લડત છે.